પોરબંદરમાં ચોપાટીનો જીમ સામેનો લોખંડનો દરવાજો પણ ખૂબ જ જજરિત બની ગયો છે આથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તેને દૂર કરી નવો દરવાજો મૂકવા માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટી પોરબંદરવાસીઓ માટે હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે દરરોજ સવારે તથા સાંજે તન મનની તંદુરસ્તી મેળવવા હજારો નગરજનો ફરવા તથા વોકિંગ કરવા તેમજ માનસિક શાંતિ મેળવવા ઉમટી પડે છે અને બહારથી પણ હજારો પ્રવાસીઓ આ રમણીય ચોપાટી પર મજા માણવા આવે છે પરંતુ ત્યાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર એટલે કે જીમ સામે આવેલા લોખંડનો દરવાજો એટલી હદે જર્જરિત છે કે તે ગમે ત્યારે ધરાશાયી થશે અને તેના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અહીં પસાર થતા લોકોને અને ખાસ કરીને બાળકોને આ લોખંડના જર્જરિત ગેટના કારણે અવારનવાર ઈજા થવાના પણ બનાવ બને છે એક બાજુ વહીવટી તંત્ર પ્રવાસન સ્થળોના વિકાસના ગાણા ગાય છે પરંતુ એ જ તંત્ર નબળા વિકાસ કામો અને બેદરકારી સામે આ ખાડા કાન કરે છે લોખંડના દરવાજા કાટ ખાઈને બેવડાવરી ગયા છે માટે અહીંયા રોજના દિવસે અને તહેવારોમાં જ્યારે હજારોની સંખ્યામાં નગરજનો અને બહારના પ્રવાસીઓ ફરવા માટે આવે છે મારું નામ વિમલ પ્રાગજીત ઉંબડીયા છે હું પોરબંદરનો રહેવાસી છું અહીંયા હું પોરબંદર ચોપાટી ફરવા આવું ઘણી વખત ઘણા સમયથી મેં નોટિસ કર્યું આ પોરબંદરનો ગેટ છે ચોપાટી જે આપણી ચોપાટી એવી સરસ મજાની છે કે માણસો ઘણા બાર બાર થી ફરવા આવતા હોય છે પણ આ ચોપાટીનો ગેટ ઘણા સમયથી હું જોઉં એવો ખરાબ થઈ ગયો કાટ લાગી ગયો આમાં ઘણા નાના છોકરા કાલના સમયમાં રાતના ફરવા આવ્યો તો અહીંયા નાના છોકરા ગામડા વાળા બિચારા અહીંયા એના ફેમિલી સાથે આવ્યા હતા અને બે ત્રણ છોકરાઓ ભૂલથી પથરું ખેંચી લીધું તેના હાથમાં લોહી નીકળ્યા હતા એ લોકોને મેં કીધું તમે ઇન્જેક્શન લેજો આ ખરેખર ચોપાટી છે ને ગેટ ઘણા સમય થી આવો છે તો આ જો નગરપાલિકા તાત્કાલિક સમારકામ કરે અથવા બદલી ને સરસ મજાનો નાખ્યા ચોપાટી નો આખો ગેટ ના હિસાબે ચોપાટી નો આખો ખરાબ નજારો લાગે આ ટુરિસ્ટ તમે જો તો અહીંયા કેટલા ફરવા આવે કબૂતર ને નાખવા આવે બહાર ફરવા માટે સીધા પાછળથી જ એન્ટ્રી કરે તો આ ગેટના હિસાબે આખી ચોપાટીનો માહોલ ખરાબ લાગે ને આ લાગી જાય એક તો બહુ ખરાબ છે કેમ કે આ ધનુરવા થાય એટલે ધનુરવાના ઇન્જેક્શન તમે લોકો સમજો કેવી રીતના થાય તો વહેલી તકે નગરપાલિકાનું મારું ખાલી ધ્યાન દોરવાનું છે કે આ તમે જ્યારે ટાઈમ મળે ત્યારે આ સમારકામ કરજો એવી અમે પરબંદના નાગરિક તરીકે અપેક્ષા રાખીને હું કહું છું ધન્યવાદ હાલ દરમિયાન જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની સર્જાઈ શકે તેમ છે જેથી તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને જર્જરિત પ્રવેશ દ્વારને તોડી પાડીને નવા દરવાજાનું નિર્માણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર